વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 12.1નો પ્રશ્ન નંબર 1 અને 2 જોઈ લો. આજે આપણે જોવાનું છે ત્રીજો અને પાંચમો. આ ચોથો પ્રશ્ન જે છે તે સિલેબસની અંદર છે નહીં, જે તમને ખ્યાલ છે. મેં તમને અગાઉ દરેકે દરેક બાબતો આની અંદર ટીક કરીને કીધેલું, ખ્યાલ આવે છે. ચાલો તો પ્રશ્ન નંબર 3ની અંદર એક આકૃતિ છે, વર્તુળાકાર આકૃતિ છે. તમે જોઈ શકો છો કે સમકેન્દ્રી વર્તુળો છે, કે એક જ કેન્દ્રવાળું એક વર્તુળ, એના ઉપર બીજું, એના ઉપર ત્રીજું, ચોથું, પાંચમું, આ રીતના ટોટલ 5 વર્તુળો છે, બરાબર છે. રકમ શું કહે છે, હું અહીં રકમ લખીશ. પણ જુઓ આકૃતિ 12.3માં, આકૃતિ 12.3 છે, 12.3માં તીરંદાજીનું લક્ષ્ય કેન્દ્રથી બહારના ભાગ તરફ સોનેરી, કેન્દ્ર અહીંયા આવે, કેન્દ્રથી બહાર જતું જવાનું, સોનેરી, લાલ, ભૂરું, કાળું અને સફેદ. જો સોનેરી, લાલ, ભૂરું, કાળું અને સફેદ એમ 5 વિભાગમાં ગુણ લક્ષણ ધરાવે છે. ગુણની ગણતરી માટે સોનેરી રંગ દ્વારા દર્શાવાતા પ્રદેશનો વ્યાસ 21 સેન્ટીમીટર છે. આ સોનેરીવાળો જે વર્તુળ છે એમનો વર્તુળનો વ્યાસ કેટલો કીધો? 21 સેન્ટીમીટર. વ્યાસ કીધો 21, તો ત્રિજ્યા એટલે 21/2 એટલે કે 10.5, 10.5 થાય ને, ખ્યાલ આવે છે. હમણાં હું લખીશ, દરેક વિભાગની પહોળાઈ 10.5 છે. એટલે દરેક વિભાગની પહોળાઈ અહીંયા અહીંયા સુધીનો અંતર 10.5, અહીંયાથી અહીંયા પણ 10.5, અહીંયાથી અહીંયા પણ 10.5 અને અહીંયાથી અહીંયા પણ 10.5. ગણતરી કરવાના 5 પ્રદેશ પૈકી પ્રત્યેકનું ક્ષેત્રફળ શોધો. પ્રત્યેકનું શું શોધવાનું છે? ક્ષેત્રફળ. એટલે કે સોનેરી ભાગનું ક્ષેત્રફળ, લાલ ભાગનું ક્ષેત્રફળ, ભૂરા ભાગનું ક્ષેત્રફળ, કાળા ભાગનું ક્ષેત્રફળ અને સફેદ ભાગનું ક્ષેત્રફળ, આ રીતના ક્ષેત્રફળ શોધવાના છે, ખ્યાલ આવે છે. ચાલો તો સૌ પ્રથમ હું અહીંયા આકૃતિ જો દોરતો નથી, તમને દરેકને ખ્યાલ છે, ખ્યાલ આવે છે. છતાં હું રકમ પહેલા લખી લઉં, રકમ ઉપરથી એવું લાગે તો આકૃતિ દોરીશ. જો અહીં પ્રશ્ન નંબર 3, અહીંયા હું રકમ લખતો જાઉં છું. ત્રીજો પ્રશ્ન છે, આકૃતિમાં તીરંદાજીનું લક્ષ્ય આકૃતિમાં, અથવા એક કામ કરું, તમારી પાસે રકમ છે, હું અહીંયા ફક્ત આકૃતિ દોરું છું અને આ જે કિંમતો લખી અહીંયાથી હું લખતો જઈશ, ખ્યાલ આવે છે. કમ્પ્લીટ. ચાલો અહીંયા હું આકૃતિ દોરું છું. એક સોનેરી ભાગ છે, લાલ ભાગ છે, ભૂરો ભાગ છે, કાળો ભાગ છે અને સફેદ ભાગ છે. રેડી? ચાલો, એક ભાગ સોનેરી, એનાથી ફરતો ભાગ છે એ કેવો છે? લાલ રંગનો છે. ચાલો, એનાથી ફરતો ભાગ છે કેવો છે? ભૂરા રંગનો. એનાથી ફરતો ભાગ કયો છે? અને એનાથી સફેદ રંગનો, ખ્યાલ આવે છે. આવી રીતના કેટલા વર્તુળો છે? ટોટલ 5 વર્તુળો છે. મેં જાતે દોરેલી છે એટલે સહેજ આડાવાળું છે, ખ્યાલ આવે છે. ચાલો ધારો કે અહીંયા વર્તુળનું કેન્દ્ર છે. હવે વ્યાસ કેટલો કીધો? તો કે સૌ પ્રથમ સોનેરી રંગનું વર્તુળ, સોનેરી રંગ માટે સોનેરી, સૌ પ્રથમ અહીંયા જોજો ખાસ, હવે સોનેરી રંગ માટે, સોનેરી રંગ માટે રેડી, સૌ પ્રથમ પેલો વ્યાસ કેટલો કીધો? તો કે 10.5 સેન્ટીમીટર. હવે જો સોરી, વ્યાસ અહીંયા તમને 21 સેન્ટીમીટર કીધો ને, સોનેરી રંગનો અહીંયા વ્યાસ શું કીધો? ફરી વખત જો હું તમને રકમ બતાવું છું, સોનેરી રંગ દર્શાવતા પ્રદેશનો વ્યાસ 21 સેન્ટીમીટર છે. ચાલો તો ફરતે સોનેરી ભાગ જે આવ્યું, આ સોનેરી ભાગ જે શરૂઆતમાં છે ને, તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર આ કેટલું થઈ ગયું? 21 સેન્ટીમીટર થઈ ગયું. તો અહીંયા કેટલું લખવું? અહીંયા 21 સેન્ટીમીટર. તો ત્રિજ્યા અહીંયા શું લખીશ? આર બરાબર 21/2 લખવું હોય તો એ વાંધો નથી, અથવા એનું અડધું કેટલું થાય? 10.5 સેન્ટીમીટર. જો 21 સેન્ટીમીટર વ્યાસ, ત્રિજ્યા આર બરાબર 21/2 સેન્ટીમીટર બરાબર 10.5 સેન્ટીમીટર, આ શું થઈ ગયું? આની ત્રિજ્યા, ખ્યાલ આવે છે તમને. કમ્પ્લીટ. હવે અહીંયા હું રંગ લખી નાખું છું, જો ખાસ અહીંયા ખાસ, આ સોનેરી ભાગ છે, એની ફરતે કયો કીધો આપણને? લાલ, સોનેરી, લાલ, સોનેરી રંગ, પછી લાલ, પછી ભૂરું, પછી કાળું અને સફેદ.
सोनेरी भाग जैसे व्यास 21 सेंटीमीटर, चलो मैं लखी नाखो अँ व्यास 21 सेंटीमीटर, दरेक भागनी पहोळाई 10.5 कीधी छे, एटले अहींयाथी अहींया सुधीनी आ पहोळाई केटली तो के 10.5, तो अहींयाथी आनी पण पहोळाई केटली तो के 10.5, आ पण अहींयाथी पहोळाई केटली 10.5, तो अहींयाथी आ पण पहोळाई केटली 10.5। हवे दरेके दरेक रंगनुं क्षेत्रफळ शोधवानुं छे, तो पहेला सोनेरी रंगनुं क्षेत्रफळ शोधवुं होय तो ई तो एक ज वर्तुळ थई गयुं पाई आर स्क्वेर सीधो करूं, पण एक काम करूं आने आर वन कहीश, आने त्रीजाने आर वन, आर टू, आर थ्री, आर फोर ने आर फाइव आ रीतना लखतो जाऊं ने, तो अहींया व्यास डी वन तो आर वन कहलावे छे। तो चलो वर्तुळनुं क्षेत्रफळ, सोनेरी वर्तुळनुं क्षेत्रफळ एवुं लखूं, सोनेरी वर्तुळनुं, सोनेरी वर्तुळनुं क्षेत्रफळ, सूत्र पाई आर स्क्वेर, पण आपणे शुं लखीशुं पाई आर वन स्क्वेर, ख्यालावे छे। चलो पाई नी किंमत तो के 22 ना छेदमां 7 लखवी होय तो वांधो नथी, अने 21 ना छेदमां 2 आ रीतना लखवी होय तो वांधो नथी। चलो अहींया 22 ना छेदमां 7, आर वन नो स्क्वेर एटले કેટલા થશે 21ના છેદમાં 2 અથવા તો 10.5 જે લખો તો ચાલે, પણ 21ના છેદમાં 2 લખો કારણ કે 7 તેરી 21 ઉડી જશે। ચાલો 21ના છેદમાં 2 કેટલી વખત, તો કે 2 વખત। ચાલો 7 તેરી 21, અહીંયા 11 2 22, 11 તેરી કેટલા થયા 33, 11 તેરી 33 ગુણ્યા 21ના છેદમાં 2, રેડી। ચાલો 33 ગુણ્યા 21ના છેદમાં 2 અહીંયા હું લખું છું, અહીંયા રફ પેજ કરી નાખું ચાલશે ને, 33 ગુણ્યા 21 અહીંયા રફ પેજ કરું છું, રેડી। ચાલો તો 33 ગુણ્યા 21, 0 2 તેરી 6, 6 3 એકા 3 ને 3 એકા 3, 3 9 ને 6, 693 ભાગ્યા 2। ચાલો 693 ભાગ્યા 2 ભાગાકાર કરતા આવડશે, 693 ભાગ્યા 2 ડાયરેક્ટ કરી લે, ચાલો 3 દુ ને 6, પાછા 3 દુ 6, 8 દુ 4 દુ 8, એક વિધા બાજુના 3 વિધા એટલે 13, 6 દુને 12, એક વિધા બાજુના 0 તો પોઈન્ટ મૂકીને 5 દુને 10 સેન્ટીમીટર સ્ક્વેર, 346.5 સેન્ટીમીટર સ્ક્વેર। આ શું આવ્યું? સોનેરી ભાગના વર્તુળનું ક્ષેત્રફળ, ખ્યાલ આવે છે? સોનેરી ભાગના વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 346.5 સેન્ટીમીટર સ્ક્વેર। હવે જોજો ખાસ, હવે લાલ ભાગનું મારે ગોતવું છે, પણ આખે આખું લાલ ભાગની ત્રિજ્યા લઉં ને તો ત્રિજ્યા કેટલી થાય, મને કહો તો કેટલી થશે? અહીંથી આ ત્રિજ્યા કેટલી, અહીંયા થઈ અહીંયા 10.5, અહીંયાથી અહીંયા કેટલી 10.5, તો આની ત્રિજ્યા કેટલી થઈ ગઈ, તો કે 21 થઈ ગઈ। હવે આનું આખું ગોતું તો લાલ અને સોનેરી બે ભેગું આવશે ને, તો આખે આખું ક્ષેત્રફળ શોધી નાખવું, પછી એમાંથી સોનેરી ભાગનું ક્ષેત્રફળ બાદ કરવું, એટલે મને ફક્ત લાલ રંગનું ક્ષેત્રફળ મળશે કે નહીં, ખ્યાલ આવે છે? હવે બીજા વર્તુળ માટે એમ લખું, ચાલો અહીંયા પ્રથમ વર્તુળ હતું, હવે અહીંયા હું એમ લખું કે બીજા વર્તુળ માટે, બીજા વર્તુળ માટે મને ઉમેરતા જજો ખાસ અહીંયા કે ત્રિજ્યા આર ટુ કેટલી, ત્રિજ્યા આર ટુ કેટલી થશે, તો કે 21 સેન્ટીમીટર, વધતું જાય ને, કારણ કે જો અહીં 10.5 અહીં 10.5, હવે ત્રીજું આવશે તે પાછું 10.5 કેટલી વખત, 3 વખત ખ્યાલાવે છે, ચોથી વખત આવશે તો 4 વખત, પાંચમી વખત આવશે પછી 5 વખત, ખ્યાલાવે છે? ચાલો બીજા વર્તુળ માટે આર ટુ બરાબર 21 સેન્ટીમીટર, તો બીજા વર્તુળનું ક્ષેત્રફળ, ચાલો બીજા વર્તુળનું ક્ષેત્રફળ, જો બીજા વર્તુળનું ક્ષેત્રફળની અંદર કઈ કઈ વસ્તુ ભેગી આવી, તો કે લાલ રંગે ભેગો આવ્યો અને સોનેરી રંગે ભેગો આવ્યો, ખ્યાલ આવે છે? સોનેરી રંગે ભેગો આવશે અને લાલ રંગ પણ ભેગો આવશે, રેડી। તો ચાલો હવે બીજા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર ટુ સ્ક્વેર, ચાલો પાઈની કિંમત 22ના છેદમાં 7, આર ટુનો વર્ગ એટલે કેટલો થશે, 21 ગુણ્યા 21 થાય ને કમ્પ્લીટ। ચાલો તો અહીંયા 7 તેરી 21, 3 3 ઉડી જશે, 22 તેરી કેટલા આવ્યા 66, 66 ગુણ્યા 21, ચાલો 66 ગુણ્યા 21 કરવાના છે, 66 ગુણ્યા 21, 0 6 દુ ને 12, 6 દુ 12 ને 13, 6 એકા 6, 6 એકા 6, 6 7 8 3 ને 1 કેટલા આવ્યા 1386, 1386 સેન્ટીમીટર સ્ક્વેર। આ બીજા વર્તુળનું ક્ષેત્રફળ થયું, પણ લાલ ભાગનું ક્ષેત્રફળ નથી, આપણે અહીંયા લાલ ભાગનું એટલે ફક્ત આ પટ્ટાનું ક્ષેત્રફળ જોઈએ છે, તો આ 1386માંથી આ 346 બાદ કરી દઉં એટલે લાલ રંગનું ક્ષેત્રફળ મળી જશે। તો અહીંયા હું શું લખું કે લાલ રંગનું ક્ષેત્રફળ, લાલ રંગનું ક્ષેત્રફળ બરાબર 1386 માઇનસ કેટલું હતું 346.5, 386 માઇનસ 346.5
पांच रेडी कंप्लीट। चलो सीधी बात बाकी करवा माटे तमारे रफ पेज में करवी तो वांधो नहीं, हूँ अहीं डायरेक्ट करूँ छूँ। रेडी चलो तो पहला पॉइंट नीचे पॉइंट जीरो में पांच जाए तो पहला पांच वधारे जाए अहीं पॉइंट थी गया। रेडी अहीं आगे के छ में छ जाए तो जीरो पण अहीं केटला वधशे अहीं नौ। हवे अहीं केटला हता तो के सात, सात में आठ में चार जाए तो चार पण केटला वधशे सात में चार जाए तो त्रण अने त्रण में त्रण जाए जीरो एक। एक हज़ार ओगण चालीस पॉइंट पांच सेंटीमीटर स्क्वेर आ बाद बाकी केम करी मारे कहेवानुं होय नहीं तमे रफ पेज में जईने बाद बाकी करी शको। ख्याल आवे छे कम्प्लीट। आ हतुं लाल रंगनुं क्षेत्रफळ। चलो त्रीजा वर्तुळ माटे, त्रीजा वर्तुळ माटे आर थ्री हवे तमे नक्की करो जी त्रिज्या केटली थाय, त्रीजा वर्तुळ माटेनी त्रिज्या केटली थाय। एकवीसना छेदमां बे पहला वर्तुळ माटेनी, बीजा वर्तुळना एकवीसना छेदमां बे एटले बे वखत, तीजा वर्तुळ माटे दस पॉइंट पांच केटली वखत आव्यो दस पॉइंट पांच, दस पॉइंट पांच एकवी, एकवीस ने पाछा दस पॉइंट पांच केटला थई जशे, एकवीस ने दस केटला थाय, एकवीस वत्ता दस पॉइंट पांच एटले एकत्रीस पॉइंट पांच। पण ई गणतरी न करवी होय तो एकवीसना छेदमां बे आनी त्रिज्या, आनी त्रिज्या एकवीसना छेदमां बे, आनी पण त्रिज्या एकवीसना छेदमां बे केटली वखत आव्युं त्रण वखत एकवीसना छेदमां बे। तो आ रीतना लखी शकाय के आर थ्री एटले एकवीसना छेदमां बे गुणिया त्रण एटले त्रण दूने ત્રણ એકા ત્રણ ને ત્રણ દુ છ ત્રેસઠના છેદમાં બે સેન્ટીમીટર આ ત્રિજ્યા એટલે હું કામમાં કર્યું ખબર છે ભાગાકાર કરવામાં ખબર પડે સોરી સાદુરૂપ જ્યારે ગુણાકાર કરશું ત્યારે ખ્યાલ આવે। રેડી હવેના જે ગુણાકાર ભાગાકાર જે આવશે હું કેલ્ક્યુલેટરથી કરીશ, હું તમને બતાવતો પણ જઈશ જેથી કરીને તમને ભાગાકાર કરીને ડાયરેક્ટ સ્પીડલી થશે પણ તમે રફ પેજની અંદર તમારે ટ્રાય કરવાની ભાગાકાર ગુણાકાર આવે છે કે નહીં, કારણ કે દસમા ધોરણની અંદર કેલ્સી અલાઉડ છે નહીં પણ આપણે અહીંયા દાખલા શીખવા માટે થોડું ઝડપથી થાય એટલા માટે હું કેલ્સીનો ઉપયોગ કરીશ પણ ગણતરી હું તમને બધી સમજાવતો જઈશ એટલે ખ્યાલ આવે। રેડી તો ચાલો તો વર્તુળનું ક્ષેત્રફળ થઈ ગયું, વર્તુળનું ક્ષેત્રફળ। હવે હજી પણ તમે ખાસ જોજો હું ત્રીજા વર્તુળમાં જઉં છું, ત્રીજો વર્તુળ એટલે કયું થઈ ગયું, પહેલું આપણે સોનેરી ભાગનું ક્ષેત્રફળ ગોઈતું કહેલાવે છે, સોનેરી ભાગનું ક્ષેત્રફળ તો સીધે સીધું મળી ગયું 346.5। પછી લાલ ભાગના ક્ષેત્રફળ માટે મારે મેં શું કરવું પડ્યું, આખે આખા આ વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું પણ અંદરનો બધો ભાગ આવી ગયો કે નહીં, એમાંથી મારે આ સોનેરી ભાગ બાદ કરવો પડ્યો ખ્યાલાવે છે। હવે મારે કયા રંગનું, ભૂરા રંગનું ક્ષેત્રફળ ગોતું હોય તો આખે આખું ભૂરા રંગનું ક્ષેત્રફળ અહીંયા હું લઈ લઉં પણ એના માટે ત્રીજા ત્રણ વખત એકવીસ, આ ત્રીજા, આ ત્રીજા, આ ત્રીજા બધી ભેગી થઈ ને એકવીસના છેદમાં બે કેટલી વખત, ત્રણ વખત, એટલા માટે મેં ગુણાકાર ત્રણ કર્યો હતો ખ્યાલાવે છે। મને આખે આખું મળશે પણ એમાંથી મારે આખે આખા લાલ ભાગનું ક્ષેત્રફળ આગળનું આ બાદ કરી દેવે ને સીધે સીધું ખેલાવે છે, આખે આખું આ 1386 બાદ કરી દેશે એટલે જવાબ આવી જશે આખે આખું ભૂરા રંગનું ક્ષેત્રફળ આ પટ્ટો આવી જશે। રેડી આ તમે પ્રેક્ટિકલી વિચારો એટલે તમને ખ્યાલ આવી જ જાય ઓકે। તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર થ્રી સ્ક્વેર, ચાલો પાયની કિંમત 22ના છેદમાં 7, આર થ્રી એટલે અહીંયા 63ના છેદમાં 2 પણ કેટલી વખત તો કે 2 વખત, સાત નવા ત્રેસઠ થશે, સાત નવા ત્રેસઠ અહીંયા અગિયાર દુ બાવીસ, અગિયાર નવા નવ્વાણું ગુણ્યા ત્રેસઠ છેદમાં બે, ચાલો અગિયાર ગુણ્યા ત્રેસઠ કરીએ કેટલા થશે, નવ સોરી નવ્વાણું ગુણ્યા ત્રેસઠ, જો અહીંયા હું કેલ્સીનો યુઝ કરું છું, રેડી નવ્વાણું ગુણ્યા ત્રેસઠ, નવ્વાણું ગુણ્યા ત્રેસઠ કેટલા આવી જશે તો કે 6237, અહીંયા હું લખું 6237 ભાંગ્યા બે, ચાલો ભાંગ્યા બે પણ કરી દઈશ, કેટલા આવશે ભાંગ્યા બે તો કે 3118.5 સેન્ટીમીટર સ્ક્વેર, ચાલો 3118.5 સેન્ટીમીટર સ્ક્વેર આ વર્તુળનું ક્ષેત્રફળ આવ્યું પણ એની અંદર આ વર્તુળના ક્ષેત્રફળની અંદર કયા કયા રંગ ભેગા છે હું તમને અહીંયા સમજાવતો જાઉં એટલે ખ્યાલ આવશે। જો આ ચોપડીની અંદર આ જે જવાબ આવ્યો 3118.5 આની અંદર કયા કયા રંગ ભેગા છે, સોનેરી રંગનું ક્ષેત્રફળ ભેગું છે, સોનેરી રંગનું ક્ષેત્રફળ ભેગું છે, લાલ રંગનું ક્ષેત્રફળ ભેગું છે અને ભૂરા રંગનું ક્ષેત્રફળ ભેગું છે પણ હવે આપણે ફક્ત ભૂરો રંગ જોતો હતો લાલ અને સોનેરી એટલે અહીંયાથી આ બધું બાદ કરવાનું કે નહીં, જો આવું ન કરાય કે લાલ અને સોનેરી અલગ અલગ બાદ ન કરાય, આ જે લાલ રંગનું ક્ષેત્રફળ આપણે જોતા હતા તે આખું વર્તુળ આપણને જે મળ્યું હતું જેમાંથી આપણે સોનેરી બાદ કર્યું એ આખે આખું વર્તુળ આ ભૂરા રંગના ક્ષેત્રફળમાંથી બાદ કરી દેવાય ખ્યાલ આવે છે। તો અહીંયા હું લખું કે ભૂરા રંગનું ક્ષેત્રફળ, જોજો ખાસ અહીંયા શું લખીશ, ભૂરા રંગનું ક્ષેત્રફળ, ભૂરા રંગનું ક્ષેત્રફળ બરાબર 3118.5
માઇનસ આખે આખું લાલ અને સોનેરી વાળું ક્ષેત્રફળ કયું હતું? તો કે આગળના જો તમે જોયું ને અહીંયા બીજા વર્તુળનું ક્ષેત્રફળ કયું હતું? 1386 સેન્ટીમીટર સ્ક્વેર. તો માઇનસ 1386, તો 3118.5 માઇનસ કેટલા કરી દેવાના? 1386. તમે જોઈ શકો અહીંયા 3118.5 માઇનસ 1386, એટલે કેટલો જવાબ આવશે અહીંયા? 1732.5 સેન્ટીમીટર સ્ક્વેર સ્ક્વેર લાવશે ને ક્ષેત્રફળમાં. આ ભૂરા રંગનું ક્ષેત્રફળ ખ્યાલ આવે છે. ચાલો હવે એવી જ રીતના ચોથા વર્તુળ માટે, ચોથા વર્તુળ માટે ત્રીજી R4, એની ત્રીજા કેટલી? તો કે 21ના છેદમાં 2 કેટલી વખત? 4 વખત. 21ના છેદમાં 2 × 4, અહીંયા 2 × 4, 21 × 2 કેટલા થશે? 42 સેન્ટીમીટર. સીધી ત્રીજા થઈ ગઈ. રેડી? ચાલો હવે વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું આવું 5 વખત 5 કલરનું કરવાનું છે ને. વર્તુળનું ક્ષેત્રફળ πr² પાય એટલે 22 ના છેદમાં 7. આર ફોર કેટલા છે? તો કે 42 × 42 કેટલી વખત? 2 વખત. 6 × 7 = 42. 22 × 6 = 12, 132 × 42. ચાલો 132 × 42 કરીએ. 132 × 42 કેટલો જવાબ આવશે? 55 × 44. ચાલો 55 × 44 સેન્ટીમીટર સ્ક્વેર. આ વર્તુળનું ક્ષેત્રફળ એટલે કયું? એવું ચોથું વર્તુળ કયું છે? રકમ જો ફરી વખત, સોનેરી પહેલું, લાલ બીજું, ત્રીજું ચોથું, કાળા રંગનું ક્ષેત્રફળ એટલે આખે આખા અંદરના બધા ભાગનું એવું. પણ આપણે ફક્ત અહીંથી એટલું આ કાળા રંગનું જોતું હોય તો આ ભૂરા રંગથી અંદરનું બધું કાઢવું પડે કે નહીં? તો ભૂરા રંગથી અંદરનું બધું ક્યાં છે? તો કે સોનેરી, લાલ, ભૂરું અલગ અલગ લેવાય? નહીં. તો આની આગળનું વર્તુળ જે આપણને મળ્યું હતું અહીંયા કે 3118.5 એ સીધું બાદ કરી ગયો એટલે થઈ જાય ને. તો સીધે સીધું લખું કે કાળા રંગનું ક્ષેત્રફળ, કાળા રંગનું ક્ષેત્રફળ બરાબર 55 × 44 માઇનસ આ 3118.5. ચાલો 55 × 44 માઇનસ 3118.5 કેટલા થશે? 2425.5 સેન્ટીમીટર સ્ક્વેર. 2425.5 સેન્ટીમીટર સ્ક્વેર આ કાળા રંગનું ક્ષેત્રફળ આવી ગયું, 2425.5 સેન્ટીમીટર સ્ક્વેર. રેડી? હવે છેલ્લું જો પાંચમા વર્તુળ માટે, તો એના માટે ત્રિજ્યા કેટલી થઈ જશે? 21 ના છેદમાં 2 × કેટલી થઈ જશે? 5. રેડી? તો પાંચમા વર્તુળ માટે શું લખીશ અહીંયા? તો કે પાંચમા વર્તુળ માટે ત્રિજ્યા R5 બરાબર 21 ના છેદમાં 2 × 5. ચાલો 21 ના છેદમાં 2 × 5 એટલે કેટલા થઈ જશે? આમ નંબર વાંચો તો વાંધો નથી, ખ્યાલ આવે છે ને? પોઈન્ટમાં ફેરવો તો વાંધો નથી, પણ એવું લખી નાખું 5 × 5 = 10, 105 ના છેદમાં 2 સેન્ટીમીટર R5, ખ્યાલ આવે છે? ભાગાકાર કરતા ફાવશે. રેડી? ચાલો તો હવે પાંચમા વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr² પાય એટલે 22 ના છેદમાં 7, r5 એટલે કેટલા થશે? 105 ના છેદમાં 2 કેટલી વખત આવશે? 2 વખત. 105 ના છેદમાં 2. રેડી? હવે 15 × 7 કેટલા થઈ જશે? અહીંયા ખાસ અહીંયા જોજો આ બાજુ ધ્યાન, 22 ભાગ્યા 7 આ પહેલાં ખ્યાલ આવી ગયો તમને, ગુણ્યા 105 ના છેદમાં 2, 105 ના છેદમાં 2 અહીંયા 11 × 2 = 22 થશે ને, 11 × 2 = 22. હવે 105 છે, અહીંયા ભાંગ્યા 7 છે, ભાગાકાર ઉડાડો. ચાલો કેટલા થશે? 7 × 7 ને 7 × 5 = 35, 15 × 7 = 105. રેડી? 11 × 15 × 105 / 2. ચાલો 11 × 15 × 105 કેટલો જવાબ આવ્યો? 17325 / 2. ચાલો 17325 / 2 કરીશ એટલે કેટલો જવાબ આવશે? 8662.5
662.5 cm². આ પાંચમા વર્તુળનું ક્ષેત્રફળ, પણ આપણે પાંચમા વર્તુળનું ક્ષેત્રફળ જોતું નથી, આપણે સફેદ રંગનું ક્ષેત્રફળ જોઈએ છે. તો સફેદ રંગના ક્ષેત્રફળમાંથી આગળનું જે વર્તુળ મળ્યું હતું એ બધું જ બાદ કરી દેવાનું. તો સફેદ રંગનું ક્ષેત્રફળ, સફેદ રંગનું ક્ષેત્રફળ બરાબર 8662.5 માઇનસ આગળનું વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હતું, તો કે જો અહીં લખેલું છે 5544. જે ચોથા વર્તુળનું ક્ષેત્રફળ વાત થઈ હતી ત્યારે 5544, આ તો કાળા રંગનું છે ને એટલે આ લેવાનું નથી, આ 5544 બાદ કરી દેવાનું, માઇનસ 5544. ચાલો 8662.5 માંથી 5544 જશે. 8662.5 માઇનસ 5544 કેટલો જવાબ આવી જશે, તો કે 3118.5 cm² આ સફેદ રંગનું ક્ષેત્રફળ. ખેલાવે છે કમ્પ્લીટ આ રીતના આખે આખો દાખલો. દાખલો ઘણો મોટો છે પણ સ્ટેપ બાય સ્ટેપ તમે કરતા જશો એટલે જવાબ આવી જશે, અઘરો લાગશે નહીં. રેડી, ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 5. હવે પ્રશ્ન નંબર 5ની અંદર એક પ્રકારનો MCQ છે, અહીંયા હું રકમ લખીશ, તમે ખાસ જોજો. પાંચમો પ્રશ્ન છે શું, અહીં જુઓ, નીચેનામાંથી સાચા જવાબ ઉપર નિશાન કરો અને તમારી પસંદગીની યથાર્થતા ચકાસો. જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. અહીંયા હું પહેલાં રકમ લખું છું, ઓપ્શનને લખીશ, પછી દાખલો ગણીશ અને જવાબ આવી જશે. રેડી, હું અહીંયાથી લખીશ, આ નીચેનામાંથી સાચા એ લખીશ નહીં, તમારી પસંદગી એ નહીં લખું. જો વર્તુળની પરિમિતિ, આ એક માર્ક્સમાં કે બે માર્ક્સમાં દાખલો આવી શકે, ખ્યાલ આવે છે, એટલે ખાસ જોજો. જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. રેડી, ચાલો નંબર એ 2 એકમ, બીજો ઓપ્શન છે પાઈ એકમ. આ એકમ એટલે કોઈ સંજ્ઞા સેન્ટીમીટર કે મીટર ન આપેલું હોય ત્યારે એકમ લખાય, ખ્યાલ આવે છે. ત્રીજો ઓપ્શન છે સી 4 એકમ અને ચોથો ઓપ્શન છે ડી 7 એકમ. કઈ રીતના ગણવાનું ખાસ જુઓ, જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તો વર્તુળની પરિમિતિ અને વર્તુળનું ક્ષેત્રફળ સરખું હોય તો બેના સૂત્રને સરખાવો એટલે ડાયરેક્ટ જવાબ આવશે. જુઓ અહીં ખાસ આપણે શોધવાનું શું છે, વર્તુળની ત્રિજ્યા. હાલો અહીંયા હું લખું કે વર્તુળની પરિમિતિ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ. હાલો વર્તુળની પરિમિતિ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ, બેના સૂત્ર આવડે છે આપણને. વર્તુળની પરિમિતિનું સૂત્ર શું, તો કે 2πr. વર્તુળનું ક્ષેત્રફળ શું, તો કે πr² ઉડ્યું કેટલું, બે બાજુ પાઈ પાઈ ઉડી જશે, તો વધ્યું શું અહીંયા 2r બરાબર r² r² એટલે એક વખત r ઉડી ગયા, તો એ વધ્યું શું 2 બરાબર r, તો ત્રિજ્યા r બરાબર 2 એકમ આવી ગઈ ને. ત્રિજ્યા r કેટલા એકમ આવી ગઈ, 2 એકમ. સાચો જવાબ કયો થઈ ગયો, એ સિમ્પલ જવાબ છે સીધો, ખ્યાલ આવે છે. r² છે, r છે, r² એટલે r × r થાય ને, 2 વખત r, એક વાર r ઉડી ગયો એટલે વધ્યું 2, અહીંયા અહીં એક જ વખત r વધ્યો, 2 બરાબર r એટલે r = 2 એકમ. ખ્યાલ આવી ગયો તમને કમ્પ્લીટ. આ તો આપણો પ્રશ્ન નંબર 5. રેડી, અહીંયા સુધી રાખ્યા સ્વાધ્યાય 12.1 પૂરું કમ્પ્લીટ. હવે જો કદાચ થિયરી આવશે, હવે વૃતાંશ અને વૃત્તખંડ જે છે એની થિયરી છે, આ થિયરી પૂરી થશે એટલે આપણે સ્વાધ્યાય 12.2 તરફ જશું. રેડી, અહીંયા સુધી